અમદાવાદ શહેરમાં ઓનલાઈન બનાવટી આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના જન્મ મરણના દાખલા તેમજ અન્ય દસ્તાવેજો જુદી જુદી 27 વેબસાઇટ ઉપરથી ઓનલાઈન બનાવી લોકો સાથે છેતરપિંડી કરી નાણાં પડાવી ખોટા દસ્તાવેજો સાચા દસ્તાવેજો તરીકે લોકોને આપી ફ્રોડ કરતા આરોપી સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ શહેરમાં ઓનલાઈન બનાવટી આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન જન્મ મરણના દાખલા તેમજ અન્ય દસ્તાવેજો જુદી જુદી 27 વેબસાઇટ ઉપરથી ઓનલાઈન બનાવી લોકો સાથે છેતરપિંડી કરી નાણાં પડાવી ખોટા દસ્તાવેજો સાચા દસ્તાવેજ કરીને લોકોને ફ્રોડ કરતા એઝાઝ ખાન, પપ્પન ખાન પઠાણને ફતેવાડી કેનાલ જુહાપુરાની જુદા જુદા ઓનલાઈન બનાવટી બનાવેલ 2 આધાર કાર્ડ, 16 ચૂંટણી કાર્ડ તથા મ્યુનિસિપલ કોર્પોરેશનના જન્મ મરણના 11 દાખલા બનાવી આપી રૂપિયા 33,800 રૂપિયા મેળવ્યા હતા. આરોપીએ કુલ 29 જેટલા ઓનલાઈન ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા છે અને હજુ તપાસમાં વધુ ખોટા ડોક્યુમેન્ટો મળવાની શક્યતા છે. તેમાં તેની પાસેથી લેપટોપ, મોબાઈલ, કોમ્પ્યુટર, પ્રિન્ટર તથા અન્ય મુદ્દામાલ મળીને કુલ 52,150નો મુદ્દામાલ જપ્ત કરી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને ગુનાને કામે આરોપીની અટકાયત કરી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરી પુરાવા મેળવવા તપાસ તજવીજ ચાલુ છે. સાયબર ક્રાઇમમાં એક બાતમી હતી જે અમારા પોલીસ કોન્સ્ટેબલને એક બાતમી મળી હતી. એ બાતમીના આધારે અમે એક આરોપીની ધરપકડ કરી છે જેનું નામ છે એઝાઝ ખાન પપ્પન ખાન પઠાણ, જેની ઉંમર 27 વર્ષ છે અને જે ફતેવાડી જુહાપુરાનો રહેવાસી છે. બાતમીમાં એવું હતું કે આ જે આરોપી જે છે એ બનાવટી સર્ટિફિકેટ બનાવે છે જેમાં ખાસ કરીને આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ તેમજ જન્મ અને મરણના દાખલા છે, ઇલેક્ટ્રિસિટી બિલ છે, આવા પ્રકારના એ દાખલાઓ જે છે એ ફેક બનાવે છે. જ્યારે આનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે એણે પોતે યુટ્યુબ ઉપરથી અમુક લોકોનો સંપર્ક કર્યો, અમુક વેબસાઇટ્સમાં જઈને અને આ પ્રકારના સર્ટિફિકેટ, બનાવટી સર્ટિફિકેટ્સ જે એણે લોન માટે, ખાસ કરીને જે લોકોને લોનની જરૂર હોય એમાં જે ડોક્યુમેન્ટ્સ ઓછા પડતા હોય કે ફેક જરૂરિયાત હોય આવા પ્રકારના ડોક્યુમેન્ટ્સ એને અમુક લોકોના હેલ્પથી યુટ્યુબ ઉપરથી ડાઉનલોડ કરી અને એની વિગતો સાથે અને દરેક સર્ટિફિકેટના પૈસા મેળવી એને આ પ્રકારની છેતરપિંડી કરી છે. આમાં અત્યાર સુધી કુલ 29 ડોક્યુમેન્ટ્સ જે ફેક બનાવેલા છે એ પ્રથમ ઇન્વેસ્ટિગેશનમાં મળી આવ્યા છે, જેમાં આધાર કાર્ડ છે, જન્મ મરણના દાખલા છે અને ઇલેક્ટ્રિસિટી બિલ છે. હજુ ઇન્ટ્રોગેશનમાં એવું જાણવા મળ્યું છે કે 100થી વધારે આ પ્રકારના ફેક ડોક્યુમેન્ટ્સ એને બીજા પણ બનાવેલા છે અને એના ઉપયોગથી લોન તેમજ બીજી જે સરકારી જે પ્રક્રિયાઓ છે એમાં ઉપયોગ કરવામાં આવ્યો છે, જે બાબતનું ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે. અને જે લોકોએ આ પ્રકારનું ફેક સર્ટિફિકેટ્સ લઈને અને જે જે કામ કર્યા હશે એ બાબતનું ઇન્વેસ્ટિગેશન અમે કરી રહ્યા છે, એ લોકોની પણ અમે લોકો આ કેસમાં ધરપકડ કરીશું. આની ઓફિસ જે છે એ ફતેવાડીમાં એક ઇલેક્ટ્રોનિક શોપ છે, જે કોમ્પ્યુટર શોપ છે, એમાં આ કામ કરતો હતો અને આ જ શોપની અંદર લોકો આવીને તેમજ ઓનલાઈન આના જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એના ઉપર કોન્ટેક્ટ કરતા હતા અને લોકો એના ઓફિસમાં પણ આવતા હતા અને આને જે ડુપ્લિકેટ એમને જે પણ આઈડી પ્રૂફની જરૂર હોય એ આઈડી પ્રૂફની આની પાસેથી ડિમાન્ડ કરતા હતા અને આ જે ફેક આઈડી પ્રૂફ બનાવીને એ લોકોને દરેક આઈડી પ્રૂફના જુદા જુદા પૈસા લઈને અને એ લોકોને આપતો હતો. આ એક એક આઈડી પ્રૂફના 700થી 800 રૂપિયા લેતો હતો અને જે જે પ્રકારનું આઈડી પ્રૂફ હોય અને જે પ્રકારના લોકો એની પાસેથી આઈડી પ્રૂફ લઈ જાય એ પ્રકારના પૈસા એ લોકો પાસેથી એ ચાર્જ કરતો હતો. તેમજ જે વેબસાઇટ જે યુટ્યુબ ઉપરથી અમુક લોકોના એને સંપર્ક કર્યા છે એ લોકો પણ આને ફેક સર્ટિફિકેટમાં મદદ કરી છે. એ લોકો પણ દરેક ફેક સર્ટિફિકેટની પાછળ 100થી 200 રૂપિયા ચાર્જ કરતા હતા અને આને ઘણા બધા સર્ટિફિકેટ એ પ્રમાણે ઇસ્યુ કરવામાં આવ્યા છે અને એ લોકોને પણ અમે લોકો ધરપકડ કરવાના છે. હાલમાં આ છેલ્લા 2 વર્ષથી આ પ્રકારની કામગીરી કરી રહ્યો હતો, જે કોમ્પ્યુટર ઉપર કામ કરતો હતો અને આ પ્રકારની કામગીરીમાં એ છેલ્લા 7 મહિનાથી આવા ફેક ડોક્યુમેન્ટ્સ બનાવીને
લોકોને લોન માટે આ પ્રકારના ડોક્યુમેન્ટ્સ બનાવીને આપતો હતો.